રેટમાં ફેરફાર અને વિસ્તરણ થવાની શક્યતા. ઘણા પ્રધાનોની કામગીરીથી કેન્દ્રીય નેતૃત્વ સંતોષ. મંત્રીઓના કામની જમીનીય સ્તરે અસરના લેખાજોખાને આધારે થશે કામગીરી. શિવસેનાના એકનાથ શિંદે જૂથને પણ કેબિનેટમાં સ્થાન મળે તેવી સંભાવના. રાજસ્થાનના જેસલમેરમાં ફરી એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો. આંતરરાષ્ટ્રીય સરહદ સાદેવાલાથી ભારતમાં ઘૂસણખોરી કરનાર પાકિસ્તાનીને સુરક્ષાબળોએ ઝડપ્યો. ગતરોજ એક બાંગ્લાદેશી પણ સરહદે પકડાયો હતો. સુરક્ષાબળોએ ત્વરિત કાર્યવાહી કરતા પાકિસ્તાની નાગરિક આલમખાને ઝડપી પાડ્યો. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના ડલ તળાવ પાસે આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો. 9 લોકો ગ્રીજાગ્રસ્ત. મુગલ ગાર્ડન પાસે હુમલો. 7 ઇજાગ્રસ્તોને SHMS હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો, જ્યારે 2ને HKIMS હોસ્પિટલમાં દાખલ કરાયા. જમ્મુ કાશ્મીરમાં સ્વાંખા ગામના રહેવાસીઓને ખેતરોમાં કામ કરતી વખતે મળી આવ્યો ગ્રેનેડ. વિજયપુર પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારમાં જૂનો કાટ લાગેલો ગ્રેનેડ મળી આવ્યો. ભારત જોડો યાત્રાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ભીડ હોય કે ન હોય, કોઈ આવે કે ન આવે, હું ભારત જોડો યાત્રા પૂર્ણ કરીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે હું એકાધિકારની વિરુદ્ધ છું, કારણ કે તે લોકોને કચડી નાખે છે. આ યાત્રામાં નાગરિક સમાજના લોકો પણ જોડાશે. રાહુલ ગાંધીએ યોગેન્દ્ર યાદવ સહિત અન્ય આગેવાનો સાથે બેઠક કરી હતી. પાત્રાચાલ જમીન કૌભાંડમાં શિવસેના નેતા સંજય રાઉતને રાહત નહીં. પીએમએલએ કોર્ટે 5 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી લંબાવી. બિહારના સીએમ નીતીશકુમારની ગાડી પર પથ્થરમારાના કેસમાં 13 આરોપીની ધરપકડ. પથ્થરમારાના કારણે મુખ્યમંત્રીના કાફલાના 3-4 વાહનોના કાચ તૂટ્યા. સોહગી ગામ પાસેનો બનાવ. બિહારના પટનામાં પોતાની પડતર નિયુક્તિની માંગને લઈને પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો પર પોલીસનો લાઠીચાર્જ. સીટેટ અને બીટેટ પાસ કરી ચૂકેલા ઉમેદવારો 2019 તે નિયુક્તિને જોઈ રહ્યા છે. તેજસ્વીએ કરેલા વાયદા હવે પૂરા કરે તેવી માંગ. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસની ક્રૂર કાર્યવાહી બાદ રાજકારણ ગરમાયું. નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે કહ્યું, લાઠીબાજ એડીએમ કે સિંહ વિરુદ્ધ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે યુવાનોને સંયમ રાખવાની પણ અપીલ કરી. ભાજપે નીતીશકુમારની સરકાર પર સવાલ ઉઠાવ્યા. જમ્મુ કાશ્મીરમાં બિન કાશ્મીરીઓને વોટના અધિકાર આપવા મુદ્દે ફારૂખ અબ્દુલ્લાના નિવાસસ્થાને સર્વદળીય બેઠક મળી. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું, બિન કાશ્મીરીઓને મતદાનના અધિકાર આપવા ખોટું. આનાથી કાશ્મીરીઓની ઓળખ પર સંકટ ઘેરાઈ જશે. બિન કાશ્મીરીઓને મતદાનના અધિકારો નિર્ણય સ્વીકારે નહીં. સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય પક્ષના નેતાઓને આમંત્રિત કરીશું અને પોતાના મુદ્દાને તેમની સમક્ષ મૂકીશું. એમએસપી મુદ્દે સત્યપાલ મલિકે ફરી એકવાર કેન્દ્ર પર નિશાન સાધ્યું. દેશના ખેડૂતોને હરાવી શકાય નહીં અને જ્યાં સુધી તેમની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીના મિત્રના કારણે એમએસપી લાગુ થઈ રહી નથી. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ ફેલ થયું છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં તેમની સરકારે પાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું. આનો અર્થ સીબીઆઈ ઈડીની રેડ દારૂનીતિ અને ભ્રષ્ટાચાર સાથે લેવા દેવા નથી. આ દરોડા માત્ર દિલ્હીમાં આપની સરકારે પાડવા માટે કરવામાં આવ્યા, જેવું કે તેમણે અન્ય રાજ્યમાં કર્યું. દેશના 7 રાજ્યમાં લંપી વાયરસનો કહેર. અત્યાર સુધીમાં 7,300થી વધુ પશુના મોત. જુલાઈથી અત્યાર સુધીમાં 1,85,000 પશુઓને લાગ્યો છે. દિલ્હી સહિત તમામ 23 એઇમ્સનું નામ સ્વતંત્ર સેનાનીઓના નામ પર રાખવામાં આવશે. મોદી સરકારનો પ્રસ્તાવ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સૂચનો માંગ્યા બાદ એઇમ્સે નામોની સૂચિ સોંપી. હિમાચલમાં નૂરપુરના બરિયારા ગામમાં ભારે વરસાદ 7 મકાનોને નુકસાન. વહીવટી તંત્રે પરિવારોને સલામત સ્થળે ખસેડ્યા. હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદને કારણે સ્થિતિ વધુ કફોડી બની. 3 દિવસમાં ભૂસ્ખલન અને પૂરમાં એક પરિવારના 8 સભ્ય સહિત 36 લોકોના મોત. 10 લોકો ઘવાયા. ઝારખંડમાં શુક્રવાર રાતથી પડી રહ્યો છે ભારે વરસાદ. દક્ષિણ વિસ્તારમાં રહેતા લગભગ 2,500 લોકોને સુરક્ષિત લઈ જવામાં આવ્યા. અધિકારીઓએ કહ્યું, ચંદીલ અને તેનું ઘાટ જેવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.